હલો મિત્રો, હું ધ્રુવેશ, આપ સૌનું જીસીઆરટીસી ઓર જીપીએસસીમાં સ્વાગત કરું છું. આપણે એક આજે નવો સબ્જેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે, તે છે મેથ્સ. મેથ્સ વિશે ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય છે કે મેથ્સ સબ્જેક્ટ તો બહુ જ હાર્ડ છે અને આપણે તેના પાછળ એટલો બધો સમય વેસ્ટ કરવાની જરૂર નથી. તો મિત્રો, હું એવું માનું છું કે મેથ્સ જેટલો ઇઝી સબ્જેક્ટ કોઈ નથી. જો તમે સમજીને ભણો અને થોડું યાદ રાખો તો તમે ઇઝીલી મેથ્સના પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. બીજા સબ્જેક્ટમાં એવું બને કે તમે બહુ વાંચ્યું છે છતાં પણ કશું એવું પૂછાઈ ગયું કે જે તમે યાદ ન કરી શક્યા, તો તેના માર્ક્સ તમે ગુમાવો છો. પરંતુ મેથ્સમાં એવું નથી. કોઈ તમે મેથડ એક વખત યાદ કરી લો તો તમે ઇઝીલી તેનો બધા કોઈ પણ પ્રોબ્લેમ પૂછાય તેને આપણે ઇઝીલી સોલ્વ કરી શકીશું. તો મિત્રો, આપણે ગભરાયા વિના મેથ્સ સમજીશું અને સરળતાથી તેનું જ્ઞાન મેળવીશું. તો ચાલો આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર લઈશું, સંખ્યાઓ. સંખ્યાઓ બહુ જ બેઝિક ચેપ્ટર છે, પરંતુ તે પાયાનું ચેપ્ટર છે. તેના વગર આપણે આગળ વધીશું તો આપણો પાયો કાચો રહી જશે. તો સૌ પ્રથમ સંખ્યાઓનું વર્ગીકરણ. સંખ્યાઓનું વર્ગીકરણમાં મુખ્ય બે ભાગ છે, વાસ્તવિક સંખ્યાઓ, કાલ્પનિક સંખ્યાઓ, એટલે કે રિયલ નંબર્સ એન્ડ ઇમેજિનરી નંબર્સ. ત્યારબાદ વાસ્તવિક સંખ્યાના બે ભાગ પડે છે, સમમેય સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર્સ અને અસમમેય સંખ્યાઓ એટલે કે ઇરેશનલ નંબર્સ. ત્યારબાદ સમમેય સંખ્યામાં બે ભાગ છે, પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યામાં આગળ જતા મુખ્યત્વે પાંચ ભાગ પડે છે, જે છે પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર્સ, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ, ઋણ સંખ્યાઓ એટલે કે માઇનસ નંબર્સ, ત્યારબાદ એકી સંખ્યાઓ એટલે કે ઓડ નંબર્સ અને બેકી સંખ્યાઓ એટલે કે ઇવન નંબર્સ. ત્યારબાદ આપણે પ્રાકૃતિક સંખ્યાના બે ભાગ છે, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. હવે આપણે અપૂર્ણાંક જોઈશું. તો અપૂર્ણાંકના બે ભાગ છે, સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. સાદા અપૂર્ણાંકના આગળ જતા પાંચ ભાગ પડશે, જેમાં પહેલું છે શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક એટલે મિત્રો જેમાં અંશની વેલ્યુ છેદ કરતાં હંમેશા નાની હોય છે. અશુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક તેને કહેવામાં આવે છે જ્યારે અંશની વેલ્યુ છેદ કરતાં હંમેશા મોટી હોય છે. ત્યારબાદ મિશ્ર અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંકમાં પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક બંનેનો સમાવેશ થતો હોય છે. હવે સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક. તો જેવી રીતે તેના નામ પરથી સમજી શકાય છે કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય તેને સમછેદી કહે છે, તેમજ જેના છેદ અલગ અલગ હોય તેવાને વિષમછેદી કહે છે. ત્યારબાદ દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંક એટલે જે સંખ્યાને આપણે પોઈન્ટ સ્વરૂપે દર્શાવીએ છીએ તે સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંક કહે છે. તો મિત્રો, આ થઈ ગયા આપણા મેઇન સંખ્યાનું વર્ગીકરણ. હવે એમાંથી આપણે મેઇન મેઇન જે સંખ્યાઓ છે જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામમાં આવી શકે છે તેની ડિટેલમાં જઈશું. ઓકે, તો સૌ પ્રથમ છે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ. તેને એન વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3, 4, 5, 6 થી લઈને અનંત સુધી બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે પ્રાકૃતિક સંખ્યાઓની કેટલીક વિશિષ્ટતાઓ છે કે જેમ કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. બીજું, 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, 1 એ વિશિષ્ટ સંખ્યા છે. વિભાજ્ય કે અવિભાજ્ય શું છે એ આપણે આગળ જોઈશું મિત્રો આ જ લેક્ચરમાં. તેમજ 1 એ ભાગાકાર અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. તો મિત્રો, આ વાત આપણે યાદ રાખીશું, આ ઘણા એમસીક્યુમાં પૂછાઈ શકે છે. હવે નેક્સ્ટ છે પૂર્ણ સંખ્યાઓ એટલે કે હોલ નંબર્સ. પૂર્ણ સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યા જ છે, પરંતુ તેમાં માત્ર 0 ઉમેરાઈ જશે, તેથી તેને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. કોઈ તમને પૂછે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો 0 છે. તો એ વાત ધ્યાન રાખીશું. હવે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાને ઝેડ વડે દર્શાવવામાં આવે છે, જેમાં 0, 1, 2, 3 થી લઈને અનંત સુધી અને -1, -2 થી લઈને અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ સમમેય સંખ્યાઓ. મિત્રો, એ વાત ધ્યાન રાખજો કે જે આપણે આગળ જોયું, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, આ બધી જ સંખ્યાઓ એ સમમેય સંખ્યાનો ભાગ છે. સમમેય સંખ્યા એટલે કે રેશનલ નંબર્સ. સમમેય સંખ્યાની એક ડેફિનેશન છે જે અહીં હું કહું છું કે જો એ અને બી બંને પૂર્ણાંક સંખ્યાઓ હોય તથા બી શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા હોય. શૂન્યેતર પૂર્ણાંક એટલે કે બી એ શૂન્ય ન હોઈ શકે તથા બી ઇઝ નોટ ઇક્વલ ટુ
बी इज नॉट इक्वल टू ए होय तो ए ना छेद में बी ने समय संख्या कहेवामां आवे छे। मित्रों आ डेफिनेशन ने समझवानो प्रयत्न करीशुं कारण के गोखवाथी कई मतलब नथी अने आपणे एग्जाम में डेफिनेशन लखवानी नथी। तो आने समझीशुं फरीथी कि ए अने बी बंने पूर्णांक संख्याओ छे तथा बी शून्येतर पूर्णांक छे एटले के बी ए शून्य सिवायनी कोईपण पूर्णांक संख्या होय शके छे तथा ए अने बी नी बंनेनी किंमत एक समान नथी ત્યારે એ ના છેદમાં બી ને આપણે સમય સંખ્યા કરીશું। અહીં તેના કેટલાક ઉદાહરણો આપવામાં આવેલા છે તથા સમય સંખ્યાને આપણે ક્યુ વડે દર્શાવીશું। ત્યારબાદ અસમય સંખ્યા, અસમય સંખ્યા એટલે કે સમય સિવાયની સંખ્યાને આપણે અસમય સંખ્યાઓ કહીશું, ઇરરેશનલ નંબર્સ। તેના કેટલાક ઉદાહરણ છે રૂટ ટુ પાય। ઓકે, હવે મિત્રો આ બધી જ પ્રકારની જે સંખ્યા છે બધી જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થશે વાસ્તવિક સંખ્યામાં, એટલે કે રિયલ નંબર્સ। રિયલ નંબર્સનો તમે કોઈ પણ સંખ્યાનો સમાવેશ થઈ જશે, સમય, પૂર્ણાંક, પૂર્ણ, પ્રાકૃતિક, બધી જ સંખ્યાઓ, અપૂર્ણાંક, બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાનો ભાગ છે। તો તેની આપણે એક શ્રેણી જોઈશું કે અહીંયા આગળ એન, એન એટલે કે નેચરલ નંબર્સ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, એ ડબલ્યુનો ભાગ છે, ડબલ્યુ, ડબલ્યુ એટલે કે હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાનો ભાગ છે એટલે કે ઝેડ, ઝેડ એ સમય સંખ્યાનો ભાગ છે એટલે કે ક્યુ, અને સમય સંખ્યા એટલે કે ક્યુ એ આર નો ભાગ છે, આર એટલે કે રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યા। તો મિત્રો આ એક આપણે યાદ રાખીશું જેથી કઈ સંખ્યા એ કઈ સંખ્યાનામાં સમાવેશ છે, સમાવેશ થાય છે તે આપણે ઇઝીલી સમજી શકીશું। તો મિત્રો આ થઈ ગયું સંખ્યાઓનું વર્ગીકરણ। આમાં તમને કંઈ પણ સમજ ન પડી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો, હું એનો જરૂરથી આન્સર આપીશ। નેક્સ્ટ આપણે આગળ વધીશું સ્થાન કિંમત। તો સ્થાન કિંમત એટલે શું? સ્થાન કિંમત એટલે કે પ્લેસ વેલ્યુ, પ્લેસ વેલ્યુ એટલે કે કોઈ પણ સંખ્યાના પ્રત્યેક અંકની કિંમત તેના સ્થાનના આધારે જ્યારે નક્કી કરવામાં આવે છે ત્યારે તેને તે અંકની સ્થાન કિંમત કહે છે। આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીશું। તો જેમ કે 3497માં ચારની કિંમત, ચારની સ્થાન કિંમત છે 400, ત્રણની સ્થાન કિંમત છે 3000, નવની છે 90 અને 7ની 7। તો મિત્રો આ એક ખૂબ જ સરળ છે સમજવા માટે, પરંતુ જ્યારે પોઈન્ટવાળા અંકની વાત આવે છે ત્યારે થોડું અઘરું થઈ જાય છે। તો એનું ખાસ ધ્યાન આપીશું કે જ્યારે પોઈન્ટવાળા અંકમાં પોઈન્ટ પછીના અંકની જ્યારે સ્થાન કિંમત પૂછવામાં આવે તો આપણે તે સંખ્યા પોઈન્ટ પછી કયા નંબરે છે તે જોઈશું અને તેની આગળ કેટલા અંકો છે તે જોઈશું અને તે પ્રમાણે આપણે શૂન્ય લગાવીશું। જેવી રીતે અહીંયા આગળ જ્યારે 2ની સ્થાન કિંમત પૂછવામાં આવે ત્યારે આપણે જોઈશું કે પોઈન્ટ પછી તેની આગળ 2 અંકો છે, તેથી આપણે તેની સ્થાન કિંમતમાં પોઈન્ટની પછી 2 અંકો, 2 0 લગાવીશું। તેવી જ રીતે 4માં પોઈન્ટની આગળ કશું જ નથી તેથી તેની વેલ્યુમાં 0 નહીં લાગે એટલે કે 0.4। એવી જ રીતે 3માં 1 અંક છે આગળ 4 એટલે આપણે તેની કિંમત થશે સ્થાન કિંમત 0.03। અહીંયા 1ની કિંમત 1 અને આગળવાળા 1ની કિંમત 10 એ તો નોર્મલી છે જ। તો મિત્રો આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો, આમાં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે, તેથી અપૂર્ણાંક, પૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક સંખ્યાની સ્થાન કિંમત જરા જોઈને આપણે લખીશું। હવે સ્થૂળ કિંમત એટલે કે ફેસ વેલ્યુ, આને દાર્શનિક વેલ્યુ પણ કહેવામાં આવે છે। તો એની ડેફિનેશન છે કોઈપણ પ્રકારની સંખ્યાના પ્રત્યેક અંકનું મૂલ્ય તેના સ્થાનના સ્થાનને અવગણતા કરવામાં આવે તો તેને સ્થૂળ કિંમત કહેવામાં આવે છે। જેમ કે 5445માં 5ની સ્થાન સ્થૂળ કિંમત છે 5, 4ની 4 અને 2ની 2। તો આ સ્થૂળ કિંમત લખતી વખતે મિત્રો આપણે તે કયા ક્રમે છે, તેની આગળ કોણ છે, તે પોઈન્ટની આગળ છે, તે પોઈન્ટની પાછળ છે, તેવું કંઈ જ આપણે ધ્યાનમાં લઈશું નહીં અને જે માત્ર તે અંકની કિંમત છે તે જ કિંમતને આપણે ફેસ વેલ્યુ એટલે કે સ્થૂળ કિંમત તરીકે દર્શાવીશું। હવે નેક્સ્ટ છે નિરપેક્ષ મૂલ્ય એટલે કે એબ્સોલ્યુટ વેલ્યુ। તો એબ્સોલ્યુટ વેલ્યુ શું છે? કે કોઈ પણ પ્રકારના ચિહ્નને ધ્યાનમાં લીધા વિના સંખ્યાના આંકડાકીય મૂલ્યને તેનું નિરપેક્ષ મૂલ્ય કહે છે। એટલે કે મિત્રો આના માટે આપણે તેની ચિહ્નને ધ્યાનમાં નહીં લઈએ, એટલે કે તેની પ્લસ માઇનસ સંજ્ઞાને ધ્યાનમાં નહીં લઈએ। તેથી -4નું નિરપેક્ષ મૂલ્ય છે 4, -5નું નિરપેક્ષ મૂલ્ય છે 5 અને 6નું 6। ઓકે મિત્રો, સમજ્યા? હવે નેક્સ્ટ છે અવયવ। તો અવયવ એટલે શું? અવયવ એટલે કે ફેક્ટર, ફેક્ટર એટલે કે
जे संख्या वडे आपेली संख्या ने निशेष भागी सकाय ते संख्या ने आपेली संख्या नो अवयव कहेवामां आवे छे। कई रीते? तो जेम के दस ना अवयव छे एक बे पांच दस, कारण के दस ने एक वडे बे वडे पांच वडे अने दस वडे निशेष भागी सकाय छे। ओके मित्रों, हवे ए वस्तु ध्यान में राखवी के कोईपण संख्या ना ओछा ओछा बे अवयव तो हशे ज, एक ए संख्या पोते अने बीजू एक, કોઈપણ સંખ્યાના બે અવયવ હંમેશા હોય છે। ઓકે, હવે નેક્સ્ટ અવયવી। તો અવયવી એટલે શું? કે જ્યારે કોઈ એક પૂર્ણ સંખ્યાને બીજી પૂર્ણ સંખ્યા સાથે ગુણતા જે સંખ્યા મળે તેને તે સંખ્યાના અવયવી કહેવામાં આવે છે। જેમ કે ત્રણના અવયવી ત્રણ છ નવ બાર, એટલે મિત્રો તો ત્રણના અવયવી માટે આપણે શું કરીશું, ત્રણને લઈશું અને તેને એક બે ત્રણ ચાર પાંચ એમ કરતાં કરતાં ગુણતા જઈશું, એટલે ત્રણ ગુણ્યા એક ત્રણ, ત્રણ ગુણ્યા બે છ, ત્રણ ગુણ્યા ત્રણ નવ, ત્રણ ગુણ્યા ચાર બાર, તેમ અનંત સુધી। એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે અવયવી હંમેશા અનલિમિટેડ હોય છે। ઓકે, નેક્સ્ટ હવે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા। અવિભાજ્ય સંખ્યા શું કહેવાય? કે જ્યારે જે પ્રાકૃતિક સંખ્યાના માત્ર બે જ અવયવ હોય એ માત્ર એક અને તે સંખ્યા પોતે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે। જેમ કે ત્રણ લઈશું તો ત્રણના બે જ અવયવ છે, એક ત્રણ પોતે અને બીજું એક। તેવી જ રીતે પાંચ સાત અગિયાર બે, આ બધી સંખ્યાના માત્ર બે જ અવયવો છે। તો મિત્રો, જ્યારે કોઈ તમને સવાલ પૂછે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો તમે કહેશો એક, તો ના મિત્રો, એક નહીં થાય। એક આપણે આગળ જોયું તેમ વિશિષ્ટ સંખ્યા છે જેનો સમાવેશ અવિભાજ્ય કે વિભાજ્ય બંનેમાં થતો નથી। તેથી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે બે। ઓકે, હવે વિભાજ્ય સંખ્યા। તો જે પ્રાકૃતિક સંખ્યામાં બે કરતા વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે, જેમ કે ચાર છ આઠ નવ થી અનંત સુધી। હવે અહીં મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે ચાર, તો આનો તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે। તો મિત્રો, આ થઈ ગઈ અમુક કોમન બેઝિક ટર્મ્સ। આમાં તમને કોઈ ડાઉટ હોય, કંઈ તકલીફ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો, હું તેનો આન્સર જરૂરથી આપીશ। હવે આપણે એક શોર્ટકટ રીત સમજીએ। ઓકે, તો શોર્ટકટ રીત છે પુનરાવર્તિત દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની રીત। તો તમને થશે મિત્રો કે આ પુનરાવર્તિત દશાંશ અપૂર્ણાંક શું છે? તો તમે ઘણીવાર જોયું હશે કે આવા કોઈ અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક હોય છે કે 0.3333 ટુ ઇન્ફિનિટી, એટલે કે અનંત સુધી। તો એને આપણે દર્શાવીશું 0.3 ત્રણની ઉપર ડેશ। એવી જ રીતે જ્યારે 0.25 25 25 હશે તો તેને આપણે દર્શાવીશું 0.25 અને 25ની ઉપર ડેશ। તેવી જ રીતે જ્યારે 0.123 હશે ત્યારે તેને આપણે દર્શાવીશું 0.123, જેમાં એકની ઉપર ડેશ નહીં આવે, કેમ કે તે રિપીટ નથી થતો, માત્ર બે અને ત્રણ જ રિપીટ થાય છે। તેથી 0.123 એમાં 23ની ઉપર ડેશ આવશે। હવે મિત્રો, જ્યારે આ પ્રકારના આપણને દશાંશ અપૂર્ણાંક મળે છે તો તેને આપણે સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું? તો તેના માટે બે રીત છે। એક તો જ્યારે પોઈન્ટ પછીના બધા જ અંકો પુનરાવર્તિત થતા હોય ત્યારે, અને બીજું જ્યારે પોઈન્ટ પછીના બધા જ અંકો પુનરાવર્તિત ન થતા હોય। તો તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું। તો સૌ પ્રથમ આપણે લઈશું 0.345, જેમાં 345ની ઉપર ડેશ છે, એટલે કે 345 રિપીટ થાય છે। એ સમયે આપણે શું કરીશું કે પોઈન્ટ પછીની જે અંક હોય તેને આપણે અંશમાં મૂકી દઈશું અને જેટલા અંક રિપીટ થતા હોય એટલા 9 આપણે છેદમાં મૂકી દઈશું। ફરી એકવાર મિત્રો, જ્યારે પોઈન્ટ પછીના બધા જ અંકો પુનરાવર્તિત થતા હોય ત્યારે પોઈન્ટ પછીના તે અંકને આપણે અંશમાં મૂકીશું, તેમજ જેટલા અંકો પુનરાવર્તિત થતા હોય તેટલા 9 આપણે છેદમાં મૂકીશું। તેથી આ બની જશે 345ના છેદમાં 999. હવે મિત્રો, તમને એમ થાય કે જ્યારે બધા જ અંકો પુનરાવર્તિત ન થતા હોય ત્યારે, તો ત્યારે શું કરીશું? તો ત્યારે મિત્રો આપણે અહીંયા જોઈએ કે 0.345માં માત્ર 45 જ રિપીટ થાય છે, 3 રિપીટ થતો નથી। તો ત્યારે શું કરીશું? ત્યારે પણ સેમ રીત કે પોઈન્ટ પછીનો જે અંક હશે એને આપણે અંશમાં મૂકીશું, પરંતુ તેમાંથી જે અંક રિપીટ નથી થતો એટલે કે અહીંયા આગળ 3, તેને બાદ કરીશું।
હવે આ થઈ ગઈ અંશની વાત. છેદમાં શું કરીશું? છેદમાં આપણે પહેલા શું કરતા હતા કે જેટલા અંકો પુનરાવર્તિત થાય તેટલા 9 મૂકતા હતા, તો એ રીતે આપણે 4 અને 5 માટે 9 મૂકી દઈશું બે. પરંતુ જે અંક પુનરાવર્તિત નથી થતો એટલે કે 3, એના માટે 0 મૂકીશું. તો મિત્રો એના માટે આપણે થઈ જશે 345 માઇનસ 3 અંશમાં અને છેદમાં 990. બીજું એક ઉદાહરણ લઈએ, જ્યારે 345માં માત્ર 5 રિપીટ થાય છે, તો 345 માઇનસ જે અંક રિપીટ નથી થતા એટલે કે 34 અંશમાં અને છેદમાં 5 માટે 19 અને 3 ને 4 જે રિપીટ નથી થતા તેના માટે 2 શૂન્ય, એટલે 345 માઇનસ 34 છેદમાં 900. ઓકે, બીજું એક ઉદાહરણ 0.5678 એટલે કે 5678 માઇનસ 56. 56 કેમ? કે 5 અને 6 રિપીટ નથી થતા એટલા બાદ કરીશું અને છેદમાં શું કરીશું કે 7 અને 8 ના 2 9 તેમજ 56 ના 2 શૂન્ય. ઓકે મિત્રો, સમજ્યા? વધુ એક ઉદાહરણ 0.12345 માત્ર 5 રિપીટ થાય છે, તેથી 12345 માઇનસ 1234, કારણ કે આ 4 રિપીટ થતા નથી અને છેદમાં શું 5 માટેનું 1 શૂન્ય અને બાકીના 4 માટેના 4 શૂન્ય, સોરી 5 માટેનું 9 અને બાકીના 4 માટેના 4 શૂન્ય. તો આ રીતે આપણે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવી શકીશું. હવે તમને થશે કે એક્ઝામમાં શું આવું પૂછે? ના, એક્ઝામમાં આવી રીતે સીધા સવાલ નહીં પૂછે. તો એક્ઝામમાં કેવા સવાલ પૂછાશે એના માટે એક આપણે ઉદાહરણ જોઈએ. તો આપણે પ્રશ્ન લઈએ, ધારો કે ડી બરાબર 5.xyxyxy.. દશાંશ અપૂર્ણાંક છે, જ્યાં એક્સ અને વાયની કિંમત 0 અને 9ની વચ્ચે છે. તો નીચેનામાંથી કઈ સંખ્યાને ડી સાથે ગુણવાથી જવાબ પૂર્ણાંક મળશે? ઓકે મિત્રો, તો પ્રથમ આપણે આ રકમમાં જોઈશું કે જ્યાં ડી 5.xyxyxy છે, જ્યાં xy એ રિપીટ થાય છે. તો આપણે 5ને પુનરાવર્તિત દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે કેમનું લખીશું કે ડી ઇઝ ઇક્વલ ટુ 5.xy, એક્સ અને વાય રિપીટ થાય છે તેથી એની ઉપર ડેસ. ઓકે, હવે નેક્સ્ટ, હવે શું કહે છે? આપણને પુનરાવર્તિત દશાંશ અપૂર્ણાંક મળી ગયો, તેથી આપણે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. સાદા અપૂર્ણાંકમાં કેમનું ફેરવીશું? તો આપણને સૂત્ર ખબર છે કે 5 એક્સ વાય રિપીટ થાય છે તેથી એક્સ વાય અંશમાં અને 2 અંકો રિપીટ થાય છે એટલે કે 99 છેદમાં. તો આ રીતે આપણે ડીને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. હવે આપણે ક્વેશ્ચનમાં જોઈએ, ક્વેશ્ચનમાં શું માંગ્યું છે કે કઈ સંખ્યાને ડી સાથે ગુણવાથી જવાબ પૂર્ણાંક મળશે. તો પૂર્ણાંક જવાબ મેળવવા માટે શું થવું જોઈએ મિત્રો? પૂર્ણાંક જવાબ મેળવવા માટે આપેલા આ 4-4 ઓપ્શન જે છે એ જે છેદમાં રહેલા 99 છે તેના વડે નિશેષ ભગાવવા જોઈએ, તો જ આપણને ગુણાકાર પૂર્ણાંક મળશે. તો આપણે વારાફરતી વારા 4-4 ઓપ્શનથી ટ્રાય કરતા આપણને ખબર પડશે કે જે 198 છે તેને 99 વડે નિશેષ ભાગી શકાય છે, કે 99 × 2 = 198. તેથી આપણો જવાબ આવશે બી 198. ઓકે મિત્રો, આ રીતના ક્વેશ્ચન તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે. તો આ રીતે આપણે આ દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની રીતનો યુઝ કરીશું. ઓકે મિત્રો, તો ચલો આપણે એક બીજી એક રીત જોઈ લઈએ. જ્યારે બી તમને એમ કહેવામાં આવ્યું હોય કે કોઈ પણ સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી છે અને તેમનો સરવાળો કેટલો છે, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૂત્ર ઉપયોગ કરવાની પહેલી શરત શું છે કે જ્યારે એન ઇઝ ઇક્વલ ટુ એ ની એમ ઘાત બી ની એન ઘાત ગુણ્યા સી ની પી ઘાત હોય, સોરી, જ્યાં એન એટલે આપેલી સંખ્યા, એબીસી એટલે કે અવિભાજ્ય સંખ્યા અને એમ એન પી એટલે કે તે અવિભાજ્ય સંખ્યાની ઘાત, ત્યારે અવયવની સંખ્યાનું સૂત્ર શું છે કે 1+m × 1+n × 1+p, તેમજ તેના અવયવોના સરવાળાનું સૂત્ર શું છે a ની m + 1 ઘાત - 1, b ની n + 1 ઘાત - 1, c ની p + 1 ઘાત - 1, સમગ્રના છેદમાં a - 1 ઇન્ટુ b - 1 ઇન્ટુ c - 1. ઓકે મિત્રો, તો આ થઈ ગયા આપણા બે સૂત્રો. આ બે સૂત્રોને આપણે યાદ રાખીશું અને ચલો આપણે એક એક્ઝામ્પલ દ્વારા તેને સમજીએ. હવે અહીંયા શું કીધું છે કે એક
120 ना અવયવોની સંખ્યા શોધો અને તેનો સરવાળો શોધો. તો સૌપ્રથમ તો આપણે n = 120 છે જ, તો એને આપણે a ની m ઘાત, b ની m ઘાત ને c ની p ઘાતમાં ફેરવીશું. તો એના માટે આપણે 120 નો ભાગ કરીશું 120 એટલે 2 * 60, 60 ના બીજો ભાગ પાડીશું 2 * 30, 30 ના ભાગ પાડીશું 2 * 15, 15 એટલે 3 * 5. તો હવે આપણે અહીંયા આવી ગયા છે કે જે સ્ટેપમાં કોઈ પણ સંખ્યા अविभाज्य सॉरी विभाज्य नहीं बधी ज संख्या जे छे 2 3 અને 5 એ અવિભાજ્ય છે તેથી આગળ ભાગ પડશે નહીં. તેથી આપણે તેને ઘાત સ્વરૂપમાં લખી દઈશું 2 ની 3 ઘાત * 3 ની 1 ઘાત * 5 ની 1 ઘાત. હવે આપણને જોઈતું સ્વરૂપ મળી ગયું છે. તો હવે આપણે શું કરીશું? હવે આપણે સીધું સૂત્ર એપ્લાય કરીશું. તો સૂત્ર એપ્લાય કરવા માટે અવયવોની સંખ્યાનું સૂત્ર છે 1 + m 1 + n અને 1 + p. અહીંયા આગળ આપણા m n અને p ની કિંમત શું છે? કે m ની કિંમત છે 3, n ની કિંમત છે 1 અને p ની કિંમત છે 1. તેથી આપણે તેને સૂત્રમાં મૂકીને જવાબ લખતા આપણને જવાબ મળશે 16, એટલે કે 120 ના અવયવોની સંખ્યા છે 16. હવે અવયવોનો સરવાળો, તો આપણા માટે અવયવોના સરવાળાના સૂત્રમાં a b અને c શું છે? તો કે a એટલે 2, b એટલે 3 અને c એટલે 5. અને m n p તો આપણને ખબર જ છે, m એટલે 3, n એટલે 1 અને p એટલે 1 જે ઘાતો હતી. તો આપણે આ બધાને આપણે સૂત્રમાં મૂકતા જઈશું, સાદુરૂપ આપતા જઈશું અને આપણને જવાબ મળશે 360, એટલે કે 120 ના અવયવોનો સરવાળો છે 60. તો મિત્રો, આપણે જો તમને આ બે સૂત્રો યાદ હશે તો તમે માત્ર 30 કે 40 સેકન્ડમાં એ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. તો મિત્રો, આનાથી તમારો ટાઈમ ખૂબ જ બચશે અને એક્યુરેટ જવાબ આવશે. તો મિત્રો, આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિભાજ્યતાની ચાવીઓ, લસાઅ અને ગુસાઅનો અભ્યાસ કરીશું. પરંતુ જો તમને આ લેક્ચરમાં કોઈ પણ ટોપિકમાં ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં મને કહો, તો હું તેનો જરૂરથી જવાબ આપીશ. તેમજ GCERTC ફોર GPSC ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને આવી રીતે અમારા દ્વારા અલગ અલગ વિષયોના સારા સારા ટ્રિક્સ અને લેક્ચરનો લાભ લેશો. થેન્ક યુ.